લાસ્ટ ટાઈમ આપણે જોયેલું હતું કે રાસાયણિક બંધન શા માટે ઉપયોગમાં આવે છે. કોસેલનો અભિગમ જોયેલો હતો, લુઇસનો અષ્ટકનો નિયમ આપણે જોયેલો હતો. રેડી? તો હવે આજે આપણે વાત કરવાના છીએ, જે નેક્સ્ટ ટોપિક છે તે આપણી પાસે છે ફોર્મલ ચાર્જ. રેડી? એફસી વડે આપણે જેને ઓળખીએ છીએ ફોર્મલ ચાર્જ. ફોર્મલ ચાર્જનો ઉપયોગ શા માટે થાય છે એની આપણે વાત કરીએ. તો જો જનરલી છે ને, હું કદાચ ચાલો કોઈ કમ્પાઉન્ડ લાવું. આપણે લઈએ છીએ CO3 - 2. મેં આ કમ્પાઉન્ડ લીધો, આનું જો હું સ્ટ્રક્ચર લખું તો એ કંઈક આ પ્રકારનું હશે. રેડી? આ તમનું સ્ટ્રક્ચર છે CO3 - 2 નું. તો જો અહીં મારી પાસે ટોટલ 3 ઓક્સિજન છે, 1, 2 અને 3. તો જો આ 3 ઓક્સિજન મારી પાસે છે, ત્રણેય અલગ અલગ ઓક્સિજન પર અલગ અલગ તેમનું જે ચાર્જ છે તેમના પર રહેલો તે અલગ અલગ છે, જુદો જુદો ચાર્જ રહેલો છે. તો એ આપણે કઈ રીતે નક્કી કરી શકીએ? રેડી? એટલે કે ઇન શોર્ટ શું, કે આ પ્રકારના જે કમ્પાઉન્ડ છે કે જેમાં 2 કરતાં વધુ પરમાણુ રહેલા હોય છે જે સંયોજનમાં, તો આ બધા સંયોજનમાં ઇન્ડિવિજ્યુઅલ પરમાણુઓનો આપણે જ્યારે ચાર્જ નક્કી કરવો હોય તો તે કઈ રીતે નક્કી કરી શકીએ? તો તે ફોર્મલ ચાર્જની મદદથી આપણે નક્કી કરી શકીએ છીએ. રેડી? તો ફોર્મલ ચાર્જનું અહીં આપણી પાસે સૂત્ર છે. તેમનું સૂત્ર કયા પ્રકારે છે? તો જો એફસી ફોર્મલ ચાર્જ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે લખીએ તો તેમનું સૂત્ર થશે નંબર ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન, એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ, પછી આવે છે નંબર ઓફ અનપેડ ઇલેક્ટ્રોન, એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઇનસ 1/2 × બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. જો અહીં આપણે વાત કરીએ સંયોજકતા ઇલેક્ટ્રોન, એટલે તમને ખબર છે કે બાહ્યતમ કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય તેને આપણે કહીશું સંયોજકતા ઇલેક્ટ્રોન. રેડી? પછી વાત કરી છે અબંધકારક ઇલેક્ટ્રોન. હવે અબંધકારક ઇલેક્ટ્રોન શું છે? કે જે કોઈ ઇલેક્ટ્રોન છે તે બંધમાં ભાગ લીધેલો નથી. રેડી? કે જે ઇલેક્ટ્રોને બંધમાં ભાગ લીધેલો નથી, તો તેવા જે ઇલેક્ટ્રોન છે તેને આપણે કેવા ઇલેક્ટ્રોન કહીશું? અબંધકારક ઇલેક્ટ્રોન. રેડી? અને બંધકારક એટલે કે જે બંધમાં ભાગ લીધેલો છે તેવા ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે બંધકારક ઇલેક્ટ્રોન. રેડી? જો એનું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ફોર્મલ ચાર્જ કઈ રીતે શોધવામાં આવે, તો એ આપણે એક સંયોજન જોઈએ છીએ CH2 કાર્બન ડાયસલ્ફાઇડ. રેડી? હવે જો આનું બંધારણ લખું તો તે કંઈક આ પ્રકારે લખાશે. રેડી? કે આનું બંધારણ કંઈક આ રીતે લખાશે કે કાર્બન છે તો કાર્બન સાથે ડબલ બોન્ડથી બંને સલ્ફર જોડવામાં આવેલા હોય છે. હવે સલ્ફરની વાત કરીએ આપણે, તો સલ્ફરમાં બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય ટોટલ. તો જો આ જે 6 ઇલેક્ટ્રોન છે, 6માંથી 2 ઇલેક્ટ્રોને તો ડબલ બોન્ડ બનાવવામાં ભાગ લઈ લીધો, મતલબમાં 4 ઇલેક્ટ્રોન બાકી રહે છે. રેડી? કે સંયોજકતા કોષના ટોટલ 6 ઇલેક્ટ્રોનમાંથી 2 ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો છે, 4 ઇલેક્ટ્રોન બાકી રહે છે. અને આ જે 4 ઇલેક્ટ્રોન છે કે જેણે બંધ બનાવવામાં ભાગ નથી લીધો તેને આપણે કેવા કહીશું? અબંધકારક. રેડી? સેમ એવું થશે આ સલ્ફર માટે કે 6માંથી 2 ઇલેક્ટ્રોને ભાગ લઈ લીધો. હવે જો હું કાર્બન માટે ચાર્જ શોધું કે કાર્બન પર રહેલો ચાર્જ કયો છે, રેડી? કે એફસી ફોર્મલ ચાર્જ ઓફ હું સી ફાઇન્ડ કરું છું. તો કઈ રીતે? જો આપણે સૂત્ર પ્રમાણે જઈએ, સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે? તો જો કાર્બન છે, કાર્બનમાં 4 સંયોજકતા ઇલેક્ટ્રોન હશે, એટલે 4 - અબંધકારક ઇલેક્ટ્રોન. હવે જો 4 ઇલેક્ટ્રોન કાર્બન પાસે છે સંયોજકતા કોષમાં અને 4 બંધ બનાવવા માટે વપરાઈ ગયા છે, કેમ કે 2 આ બાજુ 2 આ બાજુ, એટલે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે મારી પાસે? 0 - 1/2 × બંધકારક ઇલેક્ટ્રોન. હવે જો બંધકારક ઇલેક્ટ્રોન તમારે કઈ રીતે શોધવાના? તો ટોટલ બંધ ગણી લેવાના કે તે પરમાણુ દ્વારા ટોટલ કેટલા બંધ બનેલા છે. હવે તમને ખ્યાલ હશે કે એક બંધ બનાવવો હોય તો તેમની માટે મિનિમમ અથવા તો મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન જોઈએ. તમે ગમે તે રીતે કહો કે કોઈ પણ બંધ મારે બનાવવો છે તો બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. રેડી? તો અહીંયા જો મારી પાસે 4 બંધ છે, 1 બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન, તો 4 બંધ બનાવવા માટે 8 ઇલેક્ટ્રોન. રેડી? એટલે બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થશે? 8. હવે અહીંયા 2 × અહીંયા 4, 4માંથી 4 જાય તો મને ખ્યાલ છે ત્યાં સુધી તો 0 જ આવી શકે છે. રાઈટ? એટલે કે આપણે કહી શકીએ કે અહીં કાર્બન છે તો કાર્બન પરનો ચાર્જ કેટલો થશે? 0 થશે.
રેડી. એ જ રીતના ચાલો આપણે થોડાક લેવલ અપ કરીએ. તો બીજું એક્ઝામ્પલ હું લઉં છું, CO3 - 2. રેડી કે આપણે આ CO3 - 2ની વાત કરીએ છીએ, તો પહેલાં તો શું, હવે જો આ પ્રકારે જ્યારે ફોર્મલ ચાર્જ શોધવાનો હોય તો સૌથી પહેલાં તો તમારે તેમનું સ્ટ્રક્ચર જ દોરી દેવાનું. તો જો આ CO3 - 2, હમણાં તમને ખ્યાલ હોય તો અહીંયા જ આપણે સ્ટ્રક્ચર દોરેલું હતું. તો જો હું સ્ટ્રક્ચર તેમનું દોરું તો કયા પ્રકારે થશે, તો એક કાર્બન ડબલ બોન્ડ સાથે એક ઓક્સિજન અને અહીં બે સવર્ગ સંયોજક બંધ આવશે. રેડી, તેના દ્વારા અહીંયા -2 ચાર્જ. હવે જો અહીં મેં આ બંધ તમે બંને ધ્યાનમાં જુઓ તો આ બંને બંધ છે, તો આ બંને મેં એરો વડે દર્શાવેલા છે. બાકી જેટલા આપણે બંધ જોયા બધાને આપણે સિંગલ લાઇન વડે દર્શાવેલા. તો આ જે એરો વડે જે તીરની નિશાની વડે જે મેં બંધ બનાવેલા છે, જે બંધ બતાવેલા છે, તો તેમને કહેવામાં આવે છે સવર્ગ સહસંયોજક બંધ. રેડ, ત્યાં સવર્ગ સહસંયોજક બંધમાં શું હોય, તો જો આ બંને પરમાણુ વચ્ચે જે બંધ બને છે, તો આ બંધ બંધાવવા માટેના બંને ઇલેક્ટ્રોન કોઈ પણ એક જ પરમાણુ દ્વારા ડોનેટ થયેલા હોય. રેડી, કે જો આપણે આ કાર્બન અને ઓક્સિજન દ્વારા બંધ બને છે તો શું હશે આમાં, તો આ બંનેના ઇલેક્ટ્રોન કોણે આપેલા છે, એકલા કાર્બને. રેડી, એટલે તેમની વિશે આપણે આગળ ચર્ચા કરવાના છે, પણ બેઝિક એટલા અત્યારે એટલો ખ્યાલ રાખવાનો કે સવર્ગ સહસંયોજક બંધમાં શું હશે, તો જે બંધ બનાવવા માટે જરૂરી બે ઇલેક્ટ્રોન છે તે બંને ઇલેક્ટ્રોન કોઈ પણ એક જ પરમાણુ દ્વારા દાન કરવામાં આવેલું હોય. તો આ પ્રકારના જે બંધ છે તેને શું કહેવામાં આવશે, સવર્ગ સહસંયોજક બંધ. રેડ, તો હવે જો CO3 - 2 છે સવર્ગ સહસંયોજક બંધ તરીકે આપણે ઓળખીએ છીએ, આપણે આગળ જોઈ લઈશું. અત્યારે આપણે ટોપિક પર આવી જઈએ, ફોર્મલ ચાર્જ પર. રેડ, હવે જો આપણે ઓક્સિજન પાસે વેલેન્સ ઇલેક્ટ્રોન કેટલા, તો 6. તો જો 6માંથી તેમણે આ બે બંધ બનાવવા માટે બે ઇલેક્ટ્રોનનો યુઝ કરી દીધો છે, એટલે 6માંથી બે ઇલેક્ટ્રોન વપરાઈ ગયા, વધે કેટલા, 4 ઇલેક્ટ્રોન. રેડી, તો આ ઓક્સિજન પર કેટલા 4 ઇલેક્ટ્રોન રહેલા છે, 1, 2, 3, 4. હવે જો આ નીચેના બંને ઇલેક્ટ્રોન છે, આપણે હમણાં જોયું કે આ બંને ઇલેક્ટ્રોન છે, તો બંને નીચેના જે ઓક્સિજન છે, તો ઓક્સિજનના જે બંધ બનેલા છે તે સવર્ગ સહસંયોજક બંધ છે. એટલે કે શું, કે આ બંને બંધના ચારે ચાર ઇલેક્ટ્રોન કોના તરફથી આવેલા છે, કાર્બન પરથી. રેડી, તો ઓક્સિજન પાસે તો કેટલા ઇલેક્ટ્રોન હશે, તેમના તેમ 6 ઇલેક્ટ્રોન હશે. રેડી, એટલે આ પ્રકારે તેમનું સ્ટ્રક્ચર થાય છે. હવે ચાલો આપણે ગણતરી કરીએ તો ફોર્મલ ચાર્જની, તો તે કઈ રીતે થશે. તો જો અહીં છે ને, હું ઓક્સિજનને 1, 2 અને 3 હું નામ આપી દઉં છું. તો ફોર્મલ ચાર્જ પહેલાં આપણે ગણતરી કરીએ છીએ ઓવન માટે. રેડ, કે ઓવન માટે વાત કરીએ છીએ, તો ઓવન માટે જો સૌથી પહેલાં તો શું છે, સંયોજકતા ઇલેક્ટ્રોન. ઓક્સિજન માટે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોન. તો ઓક્સિજન માટે કેટલા હોય છે, 6. રેડી, તો સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી બીજી વસ્તુ શું છે, અબંધકારક ઇલેક્ટ્રોન. તો અબંધકારક ઇલેક્ટ્રોન આપણે અહીંયા દર્શાવ્યું છે કે 4 ઇલેક્ટ્રોન અબંધકારક છે, 2 ઇલેક્ટ્રોન બંધકારક હતા જેને બંધ બનાવવામાં ધ્યાન ભાગ લીધેલો છે. એટલે ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા છે, તો 4. રેડી, તો 6 - 4 - 1/2 × બંધકારક. તો જો ટોટલ બંધ કેટલા છે આપણી પાસે, 2 બંધ છે. હવે હમણાં જ વાત કરી હતી એક બંધ બનાવવા માટે 2 ઇલેક્ટ્રોન જરૂરી હોય, તો 2 બંધ બનાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન જરૂરી થશે, 4 ઇલેક્ટ્રોન. રેડી, એટલે કે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે અહીં આપણી પાસે, 4. રેડી, તો 2 2 જશે અહીંયાથી. હવે 6માંથી 4 જાય તો 2 2માંથી 2 જાય તો 0. રેડી, એનો મતલબ શું થશે, કે આ એક નંબરનો કાર્બન છે તેના પર રહેલો ચાર્જ કેટલો થશે, 0 થશે. હવે આપણે ઓક્સિજનની વાત કરીએ બે નંબરના. રેડી, એટલે કે ફોર્મલ ચાર્જ ઓન ધ ઓક્સિજન 2. તો જો ફરીથી સંયોજકતા ઇલેક્ટ્રોન એ તો ગમે તેવો પરમાણુ હશે, આપણે ઓક્સિજનની વાત કરીએ છીએ તો ઓક્સિજનમાં ફિક્સ 6 ઇલેક્ટ્રોન જ સંયોજકતા ઇલેક્ટ્રોન હોવાના. રેડી, એટલે અહીં આવશે 6 - હવે થોડોક ડિફરન્સ આવશે. અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અબંધકારક કેટલા છે, 6 6, એમનેમ. શા માટે, કેમ કે બંધ બનાવવા માટે 6માંથી એક પણ ઇલેક્ટ્રોને ભાગ લીધો નથી. રેડી, તો અબંધકારક ઇલેક્ટ્રોન છે, અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા આવશે આપણી પાસે, 6 - 1/2 × કેટલા બંધ બનેલા છે બંનેની વચ્ચે, એક બંધ જ છે, એક બંધ એટલે કેટલા, 2 ઇલેક્ટ્રોન. રેડી, એટલે 1/2 × 2. અહીંયા 1 6માંથી 6 જાય તો 0, તો વચ્ચે શું, ખાલી -1. રેડી, એટલે કે આ બે નંબરનો જે ઓક્સિજન છે તેમની પાસે જે રહેલા ચાર્જ છે તે કેટલો આવશે, -1 આવશે. રેડી, સેમ એ જ રીતના O3 માટેની વાત કરીએ આપણે,
તો જો પહેલી વસ્તુ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા, તો સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે? ઓક્સિજન એટલે કે 6. હવે માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન, બે નંબરના ઓક્સિજન જેવું જ સેમ આવવાનું છે, કેમ કે જો એ પણ સવર્ગસ સંયોજક બંધ છે, મતલબમાં બંધ બનાવવા માટે ઓક્સિજનના એક પણ ઇલેક્ટ્રોને ભાગ લીધો નથી. તો 6 એ 6 ઇલેક્ટ્રોન એમ જ છે, એટલે કે અબંધકારક પણ 6 હશે. માઇનસ 1/2, કેટલો? એક બંધ બનેલો છે, એક બંધ એટલે 2 ઇલેક્ટ્રોન, તો કેટલું આવશે? માઇનસ 1. સેમ એટલે કે આના પર પણ કેટલો ચાર્જ છે? માઇનસ 1. એટલા માટે તે CO3 છે એનો ઓવરઓલ ચાર્જ કેટલો આપણે લખીએ છીએ? માઇનસ 2. માઇનસ 1 આનો, માઇનસ 1 આનો, બંનેનો સરવાળો કરો એટલે તમને માઇનસ 2 મળી જશે. રેડી? એટલે આપણે વાત કરી CO3-2ની. પછી AIEEE 2015માં એક MCQ આવેલો હતો, તેમાં તમને ઓઝોનના ચાર્જ માંગેલા હતા. રેડી? કે આપણે ચાલો આખે આખા ઓઝોનના બધા જ પરમાણુના ચાર્જ લઈ લઈએ. તો તે કઈ રીતે હતું? કે ઓક્સિજન સાથે ડબલ બોન્ડથી એક ઓઝોન, ઓક્સિજન અને એકમાં સવર્ગ સહસંયોજક, આ સ્ટ્રક્ચર છે ઓઝોનનું. રેડી? કે જો અહીંયા સવર્ગ સહસંયોજક બંધ છે, એનો મતલબ શું? કે આમાં 6 એ 6 પરમાણુ એમના એમ જ તે. રેડી? કેમ કે આ જો સવર્ગ સહસંયોજક બંધ છે, એનો મતલબ શું થશે? કે આ બંધ બનાવવા માટે આ ઓક્સિજને એક પણ ઇલેક્ટ્રોન આપેલો નથી. રેડી? અહીં જો 2 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વપરાઈ ગયા છે, તો વધશે કેટલા? 4. 1, 2, 3, 4. રેડી? અને સેમ આ ઓક્સિજનમાંથી 2 ઇલેક્ટ્રોન આ બંધ બનાવવા માટે ગયા છે, 2 ઇલેક્ટ્રોન આ બંધ, મતલબમાં 4 ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વપરાઈ ગયા છે, તો બાકી કેટલા રહેશે? 2 ઇલેક્ટ્રોન. રેડી? એટલે આ ઓઝોનનું સ્ટ્રક્ચર થઈ ગયું. હવે સેમ મારે તેમનો ફોર્મલ ચાર્જ શોધવો છે. હું નંબર આપી દઉં, આને એક નંબર આપું છું, આને બે નંબર, આને 3 નંબર. રેડી? તો આપણે ચાલો ફોર્મલ ચાર્જ શોધીએ. તો ફોર્મલ ચાર્જ આપણને O1 પરનો કઈ રીતે મળશે? પહેલા નંબરના ઓક્સિજન પરનો. સંયોજકતા ઇલેક્ટ્રોન ઓક્સિજન જ છે, તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા હશે? 6. માઇનસ અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા હશે આમાં? 4. તો 6 માઇનસ 4 માઇનસ 1/2 ઇન્ટુ. પછી શું છે આમાં? તો બંધકારક ઇલેક્ટ્રોન બંધ કેટલા છે? 2 બંધ એટલે 4 ઇલેક્ટ્રોન. રેડી? એટલે અહીંયા આવશે 4. રેડી? તો 6 માઇનસ 4 એટલે કેટલા આવે? 2. 2 માઇનસ અહીંયા 2 2 4 એટલે 2 માઇનસ 2 એ પણ કેટલા આવશે આપણી પાસે? 2 માઇનસ 2 એટલે એ પણ આવશે 0. આપણે બે નંબરના ઓક્સિજનની વાત કરીએ, તો બે નંબરના ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોન 6 જ આવવાના છે. રેડી? હવે આપણે આગળ વાત કરીએ, તો અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન કેટલા રહેલા છે? તો 2, એટલે 6 માઇનસ 2 માઇનસ 1/2 ઇન્ટુ. હવે બંધકારક ઇલેક્ટ્રોનની વાત કરીએ, તો જો અહીં 2 અને 1 ટોટલ 3 બંધ બને છે, 3 બંધ એટલે 6 ઇલેક્ટ્રોન દ્વારા બનતા હોય, એટલે અહીંયા 1/2 ઇન્ટુ શું આવશે? 6. 6માંથી 2 જાય તો 4, 2 3 6, 4માંથી 3 જાય તો 1, એટલે આ જે ઓક્સિજન છે એના પર કેટલો ચાર્જ આવશે? +1. રેડી? હવે 3 નંબરના ઓક્સિજનની આપણે વાત કરીએ, તો 3 નંબરના ઓક્સિજનમાં પણ સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા તો 6. રેડી? પછી અબંધકારક ઇલેક્ટ્રોન, અબંધકારક ઇલેક્ટ્રોન પણ કેટલા છે? 6. રેડી? એ 6 શા માટે? એ પણ ખ્યાલ હશે તમને કે સંયોજક, આપણે સવર્ગ સહસંયોજક બંધ બને છે, તો સવર્ગ સહસંયોજક બંધમાં શું થશે? તો ઓક્સિજન, જે 3 નંબરનો ઓક્સિજન છે, એનો એક પણ ઇલેક્ટ્રોન ભાગ લેતો નથી, એટલા માટે 6 ના 6 તે અબંધકારક હશે. માઇનસ 1/2, 1 બંધ છે, 1 બંધના 2 ઇલેક્ટ્રોન, 6માંથી 6 જાય તો 0, 2 એકા 2 એટલે આન્સર આવશે -1. રેડી? એટલે આ રીતના આપણે ઓઝોનમાં જો આ કાર્બન પરનો જે વીજભાર હતો તે 0, આ કાર્બન પરનો +1, આ કાર્બન પરનો -1. એટલે કે શું? ફોર્મલ ચાર્જ દ્વારા આપણે આ રીતના અલગ અલગ ગમે તે સંયોજન હોય, રેડી, ગમે તે સંયોજનની વાત થતી હોય, ગમે તે સંયોજનનું, ગમે તે પરમાણુ, તમે આ મેથડથી તમે તેમનું ચાર્જ શોધી શકો છો. રેડી? હવે આપણે આગળ વાત કરીએ છીએ, બસ પહેલાં આટલું જ રાખીએ.